જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કૌટુંબિક ભત્રીજાની બીમારી માટે માનતા માની હતી. ચોરવાડ ખાતે કુળદેવી જંડ ભવાની માતાજીના સાંસદે માનતા રાખી હતી અને જે માનતાને સાંસદે પૂર્ણ કરી. સાંસદે પરિવાર સાથે દંડવત કરી માતાજીના દર્શન કર્યા. રાજકોટના ગ્રીનલીફ ક્લબમાં ભોજનમાંથી ગરોળી નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. એક ગ્રુપ જમવા માટે આવ્યું હતું અને ત્યારે એક થાળીમાંથી મરેલી ગરોળી નીકળતા તમામ હાજર ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. લોકોના રોષને જોતા ગ્રીનલીફ ક્લબના સંચાલકોએ મામલો થાળી પાડવા પ્રયત્ન કર્યો હતો. વધુ એકવાર ટીબી 9 ના અહેવાલની અસર પડી. અમદાવાદ ડીવીએસ હોસ્પિટલમાં રૂપિયા 9 થી 5 વર્ષની અંજનાને દાખલ કરવાની ના પાડવામાં આવી હતી, પરંતુ ટીબી 9 ના અહેવાલ બાદ અને બાળકીને હવે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. નીટનું પરિણામ જાહેર થઈ ગયું છે, જોકે તેમાં ગુજરાતી વિદ્યાર્થીઓનું નબળું પ્રદર્શન જોવા મળ્યું. દેશનું પરિણામ 56.27% આવ્યું, જ્યારે ગુજરાતનું પરિણામ 46.35%. મહત્વનું છે કે ગુજરાતમાંથી 35,177 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદની સાબરમતી નદીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સાબરમતી નદીના પટમાંથી કચરો ઉપાડીને સફાઈ કરી હતી. તો તેમની સાથે શહેરના મેયર બિજલ પટેલ સહિત કાર્યકર્તાઓએ પણ કચરો ઉપાડ્યો. સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સતવારા સમાજ ભવનનું ઉદઘાટન કર્યું. અહીં રૂપાણીએ પર્યાવરણનું મહત્વ સમજાવી વૃક્ષોના વાવેતર પર ભાર મૂક્યો. વિશ્વ પર્યાવરણ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો મ્યુનિસિપલ કમિશનર, શહેર મેયર સહિતના અધિકારીઓએ વિવિધ સ્થળો પર તપાસ હાથ ધરી અને પ્લાસ્ટિકના પ્રતિબંધ માટે વોર્ડ વાઇઝ ટીમ બનાવવાનો નિર્ણય લેવાયો. વડોદરાની પાદરા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન શહેરના ટાઉન હોલમાં કરવામાં આવ્યું હતું, પરંતુ હોલમાં ગણતરીના લોકો જ ઉપસ્થિત રહેતા સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થયો. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ શહેરના સાયન્સ સિટી ખાતે 500 થી વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું. સાથે જ બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું. આ ઉપરાંત 3D પેન અને પ્રિન્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. વલસાડના યુવાને વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટનું સફળતાપૂર્વક આરોહણ કર્યું. પાર્થ ઉપાધ્યાય નામના 24 વર્ષીય ગુજરાતી યુવકે એવરેસ્ટનું શિખર સર કરીને સમગ્ર દેશ અને વિદેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. એમસી સફાઈ માટે માત્ર દાવાઓ જ કરતું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જેમાં કોર્પોરેશનના ડમ્પરો કોઈપણ જાતની રોકટોક વિના કચરો સાબરમતીમાં ઠાલવી રહ્યા છે. રાજકોટ આજે નિયારી ડેમમાં નર્મદાનું પાણી નહીં આપવામાં આવે. બંને ડેમમાં રોજનું 5 MCFT પાણી ઠાલવવામાં આવતું હતું, જોકે રાજકોટમાં 15 ઓગસ્ટ સુધી પાણીની કોઈ સમસ્યા નહીં રહે કારણ કે બંને ડેમોમાં પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી 2 દિવસ તાપમાન 42-43 ડિગ્રી રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ 40-50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને સાથે જ અમદાવાદ શહેર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. જોકે આગામી 8 જૂનથી કેરલામાં ચોમાસુ બેસે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. મૂળ ગુજરાતી અને મુંબઈમાં સ્થાયી થનારા એક્ટર અને ડિરેક્ટર દેનિયાર કોન્ટ્રાક્ટરનું નિધન થયું છે. દેનિયાર કોન્ટ્રાક્ટરને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ભુજમાં શહેરીજનો રખડતા ઢોરના ત્રાસથી અત્યારે ત્રાસી ગયા છે અને 30 મેના રોજ રસ્તા પર રાખલા એક વૃદ્ધને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. રખડતા ઢોર સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં ભારે રોષ છે. ભરૂચમાં ખેતમજૂર પર દીપડા હુમલો કરવાની ઘટના સામે આવી. ઝઘડિયાના કૃષ્ણપરી ગામે મજૂર જ્યારે ખેતરમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો, જેમાં ઘાયલ થતા મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. અમરેલીના ખાંભાના બોરડા ગામમાં એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. પશુને પાણી પીવડાવવા જતા બાજુની વાડીમાંથી અચાનક દીપડાએ હુમલો કર્યો, જેમાં વ્યક્તિના બંને હાથ અને પગને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
અમરેલીના ખાંભા સ્ટેટ હાઈવે પર સિંહ આવી ચડ્યો. સિંહ રોડ વચ્ચે બેસી જતા 25 મિનિટ સુધી તો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. જો કે રાહદારીઓએ પોતાના મોબાઈલમાં સિંહના દ્રશ્યો કેદ કરી લીધા અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.